ભુજ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા જિલ્લાભરની મહિલાઓનું સંમેલન યોજાયું હતું. આગામી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વાતાવરણ ગરમાતું જાય છે અને આવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી તૈયારીમાં કચ્છ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી ઘણી આગળ હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. આજના મહિલા સંમેલનમાં ભાજપના પ્રદેશ અગ્રણી શ્રી કૌશલ્યાબેન પરમાર વિશેષપણે ઉપસ્થિત રહ્યા હતા, જેમણે મહિલાને માર્ગદર્શન આપ્યું હતું. તે ઉપરાંત કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલ, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, માંડવીના ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષની સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી કૌશલ્યાબેન માધાપરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અગ્રણી શ્રી કૌશલ્યાબેને આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે જે કચ્છ જિલ્લાની અંદર સમગ્ર જિલ્લાનું 6 વિધાનસભા સીટનું સંમેલનનું આયોજન થઈ રહ્યું છે અને 6 જિલ્લાઓની અંદરથી સમગ્ર કચ્છમાંથી બહેનો આવેલી છે, નોમિનેટ કરેલ બહેનો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આવનારા દિવસોમાં જ્યારે આગામી 2017ની ચૂંટણી આવી રહી છે વિધાનસભાની, ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા દ્વારા 182 સીટો પર મહિલા સંમેલનોના આયોજન કરવામાં આવે છે અને એના ભાગરૂપે આજે કચ્છ જિલ્લાની અંદર હું પોતે આ મહિલા સંમેલનની અંદર આવેલી છું. આજના સંમેલનમાં મહિલાઓને માત્ર એક જ હાકલ કરવાની છે કે જ્યારે ગુજરાતની અંદર અને કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને દેશ અને દુનિયા જેના માટે ગૌરવ લઈ રહી છે એવા આપણા સૌના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સંગઠનને જે દિશા આપી રહ્યા છે સમગ્ર રાષ્ટ્રને એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતની અંદર આદરણીય જીતુભાઈ પ્રદેશ અધ્યક્ષશ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વમાં જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની એટલી બધી યોજનાઓ મહિલાલક્ષી બનાવવામાં આવેલી છે અને એટલા કાર્યક્રમો મહિલાલક્ષી થઈ રહ્યા છે ત્યારે મહિલાઓ પોતે જાગૃત થાય અને આવનારા દિવસોની અંદર જ્યારે આગામી ચૂંટણી આવી રહી છે ત્યારે અહીંયાથી તમામ મહિલાઓ એક સંકલ્પ લઈને અહીંયાથી જવાની છે અને આપણે જાણ સારું અહીંયા મહિલાઓને એક મહિલા 5 ઘરની મુલાકાત લેશે. એક મહિલા એ 5 ઘરનો છેક બૂથ સુધીની જવાબદારી લઈ અને 5-5 જે ઘર છે એમાંથી ભારતીય જનતા પાર્ટીના કમળને મતદાન થાય એ પ્રકારના અમારી તમામ બહેનો કામ કરવાની છે.